આજે સીધા જોડાઈ ગયા સમાજના અધિકારો એમના હકોનું ખૂબ મોટા પ્રમાણમાં હનન થયું છે। છોટુભાઈ જે લડાઈ લડી રહ્યા છે પૈસા એક્ટ અનુસૂચિ 5 નો અમલ કોંગ્રેસની કેન્દ્રમાં સરકારોના વખતથી જ પૈસા એક્ટની શરૂઆત કરી કોંગ્રેસના તમામ અમારા ધારાસભ્યશ્રીઓ એ વિધાનસભાનું ગૃહ હોય કે રાજ્યપાલશ્રી સમક્ષ હોય પૈસા એક્ટ માટે અને અનુસૂચિ 5 ના અમલ માટે એટલે કે જળ જંગલ અને જમીન જે આદિવાસી વિસ્તારોમાં છે એનો પહેલો અધિકાર આદિવાસી સમાજનો છે એનો મૂળભૂત અધિકાર છે અને અધિકાર મળવો જોઈએ એ છોટુભાઈની બીટીપી પાર્ટી જે વાત કરી રહી છે માંગ કરી રહી છે એ જ વાત કોંગ્રેસ વર્ષોથી કરી રહી છે। એટલે સમાન વિચારધારાવાળા પક્ષો છે અને આ ભાજપની સરકાર જે આદિવાસી સમાજને અન્યાય કરી રહી છે એ સામેની લડાઈમાં આજે ને આવતીકાલે પણ સાથે મળીને લડીશું અને ખાસ કરીને ગુજરાતમાં જે દલિત સમાજની માગણી છે કે એસસી એસસી સપ્લાન કોંગ્રેસની સરકારોએ એસસી એસસી સપ્લાનની શરૂઆત કરી કે જે બજેટ એસસી સમાજ માટે ફળવાય એ એના વિસ્તારમાં એના લોકો માટે જ વપરાવું જોઈએ। પણ કમનસીબની બાબત છે કે છેલ્લા 22 વર્ષથી ભાજપની સરકારમાં આ બજેટને ક્યાંક ને ક્યાંક ખોટા કાર્યક્રમો બતાવીને પોતાના રાજકીય એજન્ડા માટે વાપરવામાં આવી રહ્યું છે। એવા સંજોગોમાં અમારા ધારાસભ્યશ્રીઓ દ્વારા ગત વિધાનસભા સત્રમાં પણ માગણી કરવામાં આવી હતી કે આ એસસી સમાજ દલિત સમાજ માટેનું જે બજેટ છે એના સમાજ માટેના વિસ્તારમાં જ ફળવાય અને એના માટેનું કડક મોનિટરિંગ થાય એમાંનું પ્રાઇવેટ મેમ્બર પણ અમે લાવ્યા હતા અને અમે અમારી સરકારો જ્યાં જ્યાં છે એ રાજસ્થાન હોય કે અન્ય રાજ્યોમાં ત્યાં પણ હાઈકમાન્ડ લેવલે અમારી રજૂઆત છે કે પૈસા એક્ટની બાબત હોય અનુસૂચિ 5 ની વાત હોય કે એસસી એસસી સપ્લાનની વાત હોય એ તમામ ત્યાં પણ અમલ થાય અને ગુજરાતમાં પણ આવનારી કોંગ્રેસની સરકારમાં પણ આ બંને બાબતોને ખ્યાલ રાખીને આદિવાસી સમાજ હોય કે દલિત સમાજ હોય એને કોઈ પણ રીતે અન્યાય ના થાય એનું કોઈ પણ રીતે હિત ના છીનવાય અને જળ જંગલ અને જમીન પર જે આદિવાસીનો અધિકાર છે એ પ્રસ્થાપિત કરવાની કોંગ્રેસની પહેલે દિવસથી વિચારધારા રહી છે। કોંગ્રેસે પહેલે દિવસથી એ જળ જંગલ અને જમીનની આદિવાસી સમાજની જે હક છે એને પ્રસ્થાપિત કરવા માટેનો પૂરો પ્રયત્ન કર્યો છે। જંગલની જમીનનો અધિકાર કોંગ્રેસે આપ્યો, પૈસા એક્ટની શરૂઆત કોંગ્રેસથી થઈ અને એસસી એસસી સપ્લાનની શરૂઆત પણ અમે કરી। એવા સંજોગોમાં તમામ એ બીટીપી હોય કે કોંગ્રેસ હોય કે સમાન વિચારધારાવાળા જે પક્ષો છે એ બધાની લડત એક છે અને આપ એ જોશો કે આવનારા સમયમાં પણ આ લડતને અમે પરિણામલક્ષી સુધી પહોંચાડીશું અને મતદાન માટે હજુ 4 વાગ્યા સુધીનો સમય છે। મને ચોક્કસ શ્રદ્ધા અને વિશ્વાસ છે કે બધા લોકો સાથે મળીને મતદાન કરશે અને બંને બેઠકો પર કોંગ્રેસનો વિજય થશે। ભાજપમાં અનેક લોકો નારાજ છે, જે રીતે સરમુખત્યાર શાહીનું શાસન ચાલે છે એક બે લોકોની વાત સંભળાય અને બાકીના લોકોએ આંગળી ઊંચી કરવી પડે, હાજી હા કરવી પડે એવો જે દિવસો છે એનાથી અનેક લોકો નારાજ છે, તમે આજે મતદાનમાં પણ જોશો। અને હમણાં મેં મીડિયાના માધ્યમ જોયું કે ભાજપના એક ધારાસભ્ય હમણાં એક દિવસ પહેલા ભાજપ મીટિંગમાં પોતાને ચાલી અને દાદરા ચડીને જતા આજે એ ધારાસભ્યશ્રીને રાતોરાત શું કામ વ્હીલચેર પર લાવવા પડ્યા, શું કામ એના માટે કોકને સહાયક તરીકે કોઈ મોટા નેતાને મોકલવા પડ્યા એનો જવાબ તો ભારતીય જનતા પાર્ટી